વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં 4 માસ અગાઉ થયેલ ચોરી મામલે મોરબી એલસીબી ટીમે છેક દિલ્હી અને મહારાષ્ટ્ર સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. સઘન પૂછપરછમાં ચોરી કરાયેલા મુદ્દા માલ દિલ્હીમાં વેચાયો હોય જે રિકવર કરવામાં આવ્યો છે. તો આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં અગાઉ ધાંગધ્રા પોલીસમાં થયેલી ચોરીમાં પણ સંડોળેલા હોવાની કબૂલાત આપી છે. તો આવો જોઈએ વાંકાનેરના રણજીત વિલાસ પેલેસ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ટીમે કેવી રીતે દિલ્હીથી મુદ્દા માલ રિકવર કર્યો. મહારાષ્ટ્રમાંથી 6 આરોપીઓને ઝડપી લીધા બાદ ઝડપાયેલા આરોપીઓની કરેલ કબૂલાતને પગલે ટીમ દિલ્હી પહોંચી હતી, જ્યાં ખીમાબેન શ્રવણ અને તેના દીકરા સુનિલ શ્રવણ દેવી પૂજકને માલ વહેંચ્યો હતો, જે બંને આરોપીઓએ દિલ્હી ખાતે ચાંદની ચોકમાં આવેલા પ્યારેલાલ કપૂર નામની દુકાનના વેપારીઓને વહેંચ્યો હતો, જેથી મોરબી એલસીબી ટીમ દિલ્હી પહોંચીને વેપારી મનીષ દર્શનાલાલ કપૂરને ત્યાં તપાસ કરતા મુદ્દા માલના ટુકડા ઉગાડી ચાંદીની નાની મોટી 10 પ્લેટો ઈંટો બનાવી હતી, જે 30 કિલો 425 ગ્રામ ચાંદી કિંમત 7,60,625 નો 100% મુદ્દે માલ રિકવર કરવામાં સફળતા મળી હતી. આ તમામ 6 આરોપીને ઇન્ટ્રોગેશન અને પૂછપરછ કરતા ખીમાબેન અને સુનિલે જે 4 આરોપી છે, જે લોકોએ આ ચોરીને અંજામ આપ્યો હતો, એ 4 આરોપી પાસેથી આ બધી વસ્તુઓ લીધેલાની કબૂલાત આપેલી છે. અને એમણે દિલ્હી ખાતેના એક પ્યારેલાલ કપૂર નામનો એક સોની છે એને આ બધો મુદ્દામાલ છે તોડીને એ લોકોએ એને આપી દીધેલો હતો. અને આ જે મુદ્દામાલ છે એ અનુસંધાને ટીમ આરોપીઓની સાથે પૂછપરછ કર્યા બાદ આરોપી સાથે ટીમ દિલ્હી મોકલતા તમામ મુદ્દામાલ જે પ્યારેલાલ કપૂર નામનો વ્યક્તિ છે એણે આ મુદ્દામાલ એમની પાસેથી ખરીદીને ઓગાળી નાખ્યો હતો. અને તમામ મુદ્દામાલ જે ચાંદીના જે પાટો આવે છે, ચાંદીના જે બિસ્કિટ્સ આવે છે, એ સ્વરૂપે 30 કિલો 485 ગ્રામ એટલે કે લગભગ 100% જે મુદ્દામાલ જે ગયેલો હતો ચાંદીનો, એ તમામ મુદ્દામાલ આજે રિકવર કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે. ખૂબ જ મોટી સફળતા રણજીત વિલાસ પેલેસ અને આજુબાજુની જગ્યાની માહિતી મેળવી પેલેસની પાછળ ડુંગરાળ અને ઝાડી વિસ્તારમાં જઈને વરસાદ ચાલુ હોય તેનો લાભ લઈને રાત્રિ દરમિયાન પેલેસમાંથી ચોરી કરી દિવસ દરમિયાન પેલેસ પાછળના વિસ્તારમાં ખોટી વસ્તુ હોય તે તોડીને ફેંકી દીધી હતી અને કિંમતી વસ્તુ થેલીમાં ભરી લઈ ગયાની કબૂલાત આપી છે. અત્યારે જે માલ અત્યારે જે આરોપી 4 મળ્યા છે અમને, એમાં જે રવિ છે એ મુખ્ય સૂત્રધાર છે આખા ગુનાનો. રવિનો ભાઈ અજય છે, રવિના બનેવી અશોક છે અને એનો મિત્ર એક કિશન છે. રવિ છે એને જ આખે આખો પ્લાન ઘડેલો હતો ગૂગલ મેપના આધારે. એની આખી જે પેલેસની જ્યોગ્રાફી, કઈ જગ્યાએ નિર્જન છે, કઈ જગ્યાએ મકાનો આવેલા છે, કઈ જગ્યાએ લાઇટ છે, સીસીટીવી છે કે નહીં, એ તમામ વસ્તુનો અભ્યાસ રવિએ પોતે કરેલો હતો અને રવિએ જ આખા ગુનાને અંજામ આપ્યો. આ રવિ છે એની હાલ જે પૂછપરછ ચાલી રહી છે એ અનુસંધાને ધાંગધ્રા પેલેસમાં 3 વર્ષ પહેલા જે ચોરી થયેલી હતી એમાં પણ જે આરોપીઓ હતા એની સાથે આ સામેલ હતો અને એ જે બનાવ બન્યો એ વખતે એની ધાંગધ્રામાં હાજરી પણ હતી. એટલે ધાંગધ્રા પેલેસની ચોરીમાં એ પોતે કબૂલાત આપે છે એણે ચોરી કરેલી છે. આ જે મુદ્દામાલ છે એની અત્યારે જો બજાર કિંમત કરવા જઈએ તો 9-10 લાખ રૂપિયા મુદ્દામાલની કિંમત થાય. ઝડપાયેલા આરોપી પૈકી રવિ વિઠ્ઠલ નામનો શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે 3 વર્ષ પૂર્વે ધાંગધ્રા પેલેસ ચોરીમાં સંડાવાયેલો હોવાની કબૂલાત આપી છે. તો મુખ્ય આરોપી પણ રવિ હોવાનું પોલીસે જણાવ્યું હતું. સમગ્ર ચોરીનો પ્લાન તેને તૈયાર કર્યો હતો અને ટેકનોલોજીની મદદથી ચોરીને અંજામ આપ્યો હતો. તો ચોરી કરવામાં 4 આરોપી સંડોવાયેલા હતા, જ્યારે 2 શખ્સોએ ચોરીનો મુદ્દે માલ ખરીદી તેને દિલ્હીની બજારમાં વેચ્યો હતો, જે સમગ્ર ગુનાનો ભેદ મોરબી એલસીબી ટીમે ઉકેલી નાખ્યો છે. તો રાજવી પેલેસમાંથી થયેલી એન્ટીક વસ્તુની ચોરીનો મુદ્દે માલ રિકવર કરવામાં સફળતા મેળવી હતી. રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી.